આજના વૈજ્ઞાનિક યુગમાં અથવા ભૌતિક સમયની અંદર જ્યારે આટલી બધી ભાગદોડવાળી જિંદગીમાં માણસ જીવી રહ્યો છે ત્યારે એને પોતાની દિનચર્યામાં એક પણ વખત ઈશ્વરીય સંકેત અથવા ઈશ્વરીય સ્પર્શ અનુભવાતો નથી, તો આવી રીતની જે દિનચર્યા છે તો માણસ પોતાની દિનચર્યામાં એવી તો કઈ કૃતિ વધારે કે જેનાથી એને કંઈક ઈશ્વરીય શક્તિનો સ્પર્શ અનુભવાય, અથવા તો દૂર દૂર સુધી એને એવો અહેસાસ થાય કે ઈશ્વર જેવું કંઈક છે, એવું તો એમણે શું કરવું જોઈએ? પહેલાં તો હું એ વાત સાથે સંમત નથી કે લોકોને ભાગદોડવાળી જિંદગીમાં ઈશ્વરીય સંકેત મળતા નથી, આપણે જોતા નથી. જબરજસ્ત સંકેતો મળે છે. સવારે ઉઠો, કોણ ઉઠાડે છે? કોઈ તાકાત નથી ઉઠાડે, આપણે ઓળખતા જ નથી. આપણા ઘરમાં એક નાનું બાળક જન્મે, એની બંધ મુઠ્ઠી તમે જોઈ છે કોઈ દિવસ? કદાચ એનાથી સારો ભગવાનનો હાથ નહીં હોય એવું હું માનું છું. સંકેત તો મળે જ છે, પણ આપણે આપણું મિકેનિઝમ એવું સેટ થઈ ગયું છે ફાસ્ટ લાઈફમાં કે આપણને બધું દેખાતું નથી. હવે એની વાત પર આવું, પર્સનલી હું એવું માનું છું કે હું બહુ ચીલા ચાલુ એકદમ ઓર્ડિનરી સામાન્ય મિડલ ક્લાસ માણસ. એક મૂર્તિકાર હોય ને એમ ફાલતુ ચીજો કાઢે ને એટલે પથ્થરમાંથી મૂર્તિ બહાર આવી જાય. આપણે બધાએ આપણો આખો દિવસ એક મૂર્તિ બનાવવાની છે અને એમાંથી નકામી ચીજો દરેકને ખબર જ હોય છે કે મારી જિંદગીમાં નકામું છે, પણ છૂટતું નથી. જેમ કે તમે તમાકુ કે મસાલો ખાઓ છો, તમને ખબર છે કે આ બરાબર નથી, પણ આદત પડી ગઈ છે. ડોબાને જેમ ચેડ ચેડ કરે જવાનું બધું. અમદાવાદમાં તો વાક્ય માર્યું કે મર્દ હો તો થૂકવાને ફૂંકવાનું બંધ કરો, બહુ સરસ વાક્ય છે, મને બહુ ગમ્યું. તો આ એક વાત છે. ધારો કે મને એમ થાય કે હું આટલું બધું કેમ જમું છું, આટલું બધું કેમ જમું છું, તો તમે દરેક ચીજ પર, એટલે એક સરસ ચોપડી છે કે થોબ નહીં તો થાકી જઈશ. આપણે દરેક જગ્યાએ દોડવાનું નહીં, ખાલી જાગવાનું છે. તમે દરેક ચીજ, નાહવા બેસો કે હું નાહું છું, હું જમવા બેસો તો હું જમું છું, હું ઓફિસ જઉં તો હું ઓફિસ જઉં છું, હું કપડાં બદલું છું હું કપડાં બદલું છું. યુ ઓબ્ઝર્વ યોર સેલ્ફ અને ત્યાં તમને દરેક જગ્યાએ એમ થશે કે ઈશ્વર મારી સાથે જ છે. પણ આપણે જ્યારે નાહવા બેઠા ત્યારે કપડામાં ધ્યાન હોય, કપડાં પહેરીએ ત્યારે કોણ જોશે કેવા લાગશે ત્યાં ધ્યાન હોય, જમવા બેસીએ તો પછી શું થશે એમાં ધ્યાન હોય, વધશે કે નહીં વધે, જ્યાં હોઈએ ત્યાં નથી હોતા. એટલે લીવ ઇન પ્રેઝન્સ. આનો જવાબ એક જ લીટીમાં આપવો હોય તો આ પળમાં હું જીવીશ. અને તમે જુઓ, ઘણીવાર તમારા શરીર પર માખી બેસે, તમે આમ ઉડાડો છો, તમને ખબર જ નહીં તમે માખી ઉડાડી, પણ તમે માખી ઉડાડો છો એ પણ તમને ભાન રહે. એટલે સભાન બનો, સજાગ બનો. આટલી જ આનો જવાબ છે કે ઐશ્વરીય સંકેતો એટલા બધા મળે છે આપણી પ્રગતિ માટે. આધ્યાત્મિક સવાલ છે, આનો જવાબ બહુ લાંબો હોઈ શકે, પણ ખાલી તમે રોજ જાગો કે હું સ્કૂટર ચલાવું છું, ભાઈ ગોયાની કે જે હોર્ન ના મારો, આપણે શું કરવા મારીએ છીએ? આપણને ખબર છે આ ટું ટું અવાજ કેટલો, તોય બધા ટું ટું, અલગ ભાઈ કોઈ છે જ નહીં અને કોઈ નહીં રોડ વચ્ચે ઊભો રહે, પણ એક એક મેન્ટાલિટી સેટ થઈ જાય. એટલે દરેક ચીજ, દરેક ઘટના ઘટી એટલું યાદ રાખીએ કે હું આ કેમ કરું છું. હું માનું ત્યાં તમને દરેક જગ્યાએ ઈશ્વરીય સંકેત ચોક્કસ દેખાશે.